अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। तू अज्ञानी जेम कर्म करे छे आ शक्ति मारी ने तू तारो कर्म छोड़े छे। पैसा तो भेगा बधा करे छे पण पैसा भेगा करवानो पण मूल्य छे। तमे जे कर्म करो ए कर्मनो नियम छे। पान खानारा व्यक्ति छे पण ए त्रणेयना ध्येय अलग अलग होय। एक पान खातो होय व्यसन माटे, एक पान खातो होय मुखमांथी दुर्गंध दूर करवा माटे, અને એક પાન ખાતો હોય જમવાનું ભોજન પચાવવા માટે। ધ્યેય એક જ છે, અલગ અલગ કર્મ એક જ છે, ત્રણેયના ધ્યેય અલગ અલગ છે। કર્મ એક જ હોઈ શકે, પાન ખાવું, કોઈ કોઈ જગ્યાએ દક્ષિણા આપે, કોઈ જગ્યાએ પૈસા આપે દક્ષિણા આપવાનું, એનો એક ધ્યેય એવો હોય કે મને પુણ્ય મળે। કોઈ જગ્યાએ કોઈ પૈસા આપે તો એનો બીજો ધ્યેય હોય કે પુણ્ય મળે, એમ નહીં મને પ્રતિષ્ઠા મળે કે આને દાન આપ્યું। કોઈ પુણ્ય માટે આપતા હોય કે પ્રતિષ્ઠા માટે આપતા હોય। ત્રીજો વ્યક્તિ વિચારે કે મને ભગવાને આપ્યું તો ભગવાનના કાર્યમાં આપવું પડે, પ્રસન્નતા પૂર્વક આપે। એક પ્રસન્નતાથી, એક પ્રતિષ્ઠાથી, એક પૈસા પુણ્યથી, ત્રણેય રીતે આપે। કર્મ એક છે, જે જુદા છે। તું આ અજ્ઞાનમાં ન કે શેક્સપિયર એવું કહે છે કે જીવન એક નાટક છે, એક રંગભૂમિ છે અને આપણે અભિનેતા છીએ। એ રડે એટલે આપણે રડવાનું, એ અનાસક્ત ભાવે જેમ અજ્ઞાની થઈને રિયલ જ્ઞાની જેવી એક્ટિંગ કરે ને એવી એક્ટિંગ કરવાની આપણે। આપણે પિતા તરીકેનો રોલ છે તો અદા કરવાનો, બરાબર અદા કરવાનો, પણ એવા આસક્ત ન થાય દીકરામાં કે વ્યાસજીની જેમ સુખદેવજીની પાછળ દોડીએ, હા પુત્ર કરતા। પણ અહીંયા સત્તાની લાલચમાં તારા સ્વભાવને તું ન દબાવ। ઘણા બધા લોકો અજ્ઞાની લોકો છે, અનુષ્ઠાનો કરે પણ લાલચથી અનુષ્ઠાનો કરે, મને આ મળે, મને આ ન મળે, એમ તું અનાસક્ત ભાવ સાથે આ કર્મ કર। તારી શ્રદ્ધા જેમાં છે, જેમની જેમાં શ્રદ્ધા હોય તેમાં બુદ્ધિ ભેદના બુદ્ધિનો ભેદ નહીં કરાવો। જેને જેમાં શ્રદ્ધા હોય, તને જેમાં શ્રદ્ધા હોય એ પ્રમાણે કર્મ કર। હું પ્રકૃતિના ગુણોથી થાય છે એવા અહંકારી અને વિભૂત જીવાત્મા વિશે હું તને કહું છું, કૃષ્ણ કહે છે, હું કરતા છું એમ જે વિચારીને માની લે છે ને એ વિમૂઢ છે। અહંકાર વિમૂઢ જીવાત્મા છે, તું અહંકારી વિમૂઢ જીવાત્મા છે, તારે આવું ન કરવું જોઈએ। તું પોતાની જાતને કરતા મને તું કરતો જ નથી, તો અર્જુને પૂછ્યું કે આ હું નથી કરતો તો કોણ કરે છે? ભગવાને કહ્યું તારી અંદરનો રજોગુણ કરાવે છે, પ્રકૃતિના ગુણો પ્રમાણે કર્મ કરવા જ પડ્યો। તમે વિચારો ને કે નહીં નહીં નહીં, આપણે તો ભાઈ જપ તપ ને કરવું છે, પણ તમારી પ્રકૃતિનો રજોગુણ છે, તમે તપ ન કરી શકો, અને એ તપ કરવા જાવ તો તમે એમાં લપસી જાવ, તમારું એ પૂર્ણ ન થાય। કુદરતી ક્રિયા ક્રિયાના પ્રકાર ત્રણ આવું તો આવશે, જો ભાઈ ત્રણ ને ચાર ને આ ને તે ને અલગ અલગ તો આવશે જ, કારણ કે આ લોકો ટીપ મારે તો મારે તો ડીપ મારવી ને, તો કમસે કમ ઊંડાણમાં એક એકાદી મારે કૂદકો લગાવવો। એટલે એક જે ક્રિયા છે એ ક્રિયાનું નામ છે કુદરતી પ્રક્રિયા। કુદરતી પ્રક્રિયાથી થનારી ક્રિયા એને કુદરતી ક્રિયા કહેવાય, એક ઈચ્છા વિના થનારી શારીરિક ક્રિયા, અને ત્રીજી ક્રિયા ઈચ્છા પૂર્વક થનારી ક્રિયા, એના ઊંડાણમાં લઈ જાવ આપને। આપણે બધા એક કૂદકો લગાવીએ, કુદરત ક્યાંય નિષ્ક્રિય છે જ નહીં। તમે જોયું કે કુદરત ક્યાંય નિષ્ક્રિય છે? કુદરતને પણ કર્મ કરવા પડે। આ ફૂલને સવારમાં ખીલાવે કોણ છે? વિચાર કરવો જોઈએ ને, આ એટલા બધા વૃક્ષો જંગલમાં છે, એ જંગલની અંદર એ વૃક્ષોનું જતન કોણ કરે છે? આ વૃક્ષોની ક્યારેક ક્યારેક તમે જોવો તો વૃક્ષોની અંદર એટલી બધી ડાળીઓ ને ઝાડી ને હોય, એમાંથી પશુ પક્ષી સલવાઈ ન જાય, એ ડાળીઓ ને ઝાડીઓ ને બાળવા માટે બે વૃક્ષો ઘસાય, ઘસામાંથી અગ્નિ ઉત્પન્ન થાય ને અગ્નિ આખી ઝાડીને બાળી નાખે, પક્ષીઓને આવવા જવાનો રસ્તો થઈ જાય, આ પરમાત્માનું કર્મ છે। એ બે લાકડાઓને ઘસાવીને અગ્નિ ઉત્પન્ન કર્યું, આની અંદર પરમાત્માનું આ કર્મ છે। આ તમે રોટલી દાળ ભાત શાક જમો પણ અંદર રુધિર લાલચ બને, એ રુધિર બનવાની પ્રક્રિયા પરમાત્મા કરાવે છે। મરદા લોકો જે મરી ગયા છે એના પંચભૂતનું શરીર પંચભૂતમાં કોણ ભેળવે છે? પરમાત્મા। પરમાત્માને કર્મ કરવું પડે છે। સૂર્યને આપણે દેવતા માનીએ ને એ પણ ચક્કર લગાડે છે, એ પણ પાણીનું શોષણ કરી અને પાછું જળ દ્વારા એની વૃષ્ટિ કરાવડાવે છે। ચંદ્રને પણ શીતળતા આપી અને જે ઔષધિઓ છે ઔષધિની અંદર રસ પૂરો પાડવો પડે છે, ચંદ્રને પણ કરવું પડે। સૂર્યો બ્રહ્મ
ब्राह्मयति नित्यमेव गगने तस्मै नमः कर्मणे वर्तुअरि। दरेक ने कर्म करवा पड़े छे, आ कुदरती कर्म छे, कुदरत पण निष्क्रिय नथी। बीजू कर्म इच्छा विनानु, तमारी इच्छा न होय तो पाचन क्रिया थाय ज, तमारी इच्छा न होय तो हृदयना धबकारा बोले ज, तमारी इच्छा न होय तो श्वास एनी प्रक्रिया करे ज, तमारी इच्छा न होय तो पाचन थाय ज, इच्छा न होय तो अमुक क्रिया थाय। અને અર્જુનને સ્પષ્ટ કહ્યું છે કે અર્જુન એક પોતાની ઈચ્છા અનુસાર બધું થાય છે, તું પોતાની ઈચ્છા અનુસાર કર્મ કરે છે। આ ગુણની વૃદ્ધિ થાય અને એ સમયે ગુણ તમારા ઉપર છવાઈ જાય, તમારી પાસે ફરજિયાત ક્રિયા કરાવે ગુણ। કૃષ્ણે કહ્યું આ તારી ઉપર ગુણ હાવી થઈ ગયો છે અને ગુણ તારી પાસે ક્રિયા કરાવે, સત્વ રજ અને તમ, આ ગુણ તમારા ઉપર હાવી થઈ જાય, તમે લોલુપ થઈને મૂઢ વ્યક્તિ છે ને એના પ્રમાણે કર્મ કરે, પણ જ્ઞાની વ્યક્તિ વિચલિત ન થાય, કારણ કે એની અંદર જિજ્ઞાસા છે। તું અધ્યાત્મ ચિત્ત વાળો છે હે અર્જુન, મારા મારી અંદર સર્વ કર્મોને સમર્પિત કરી ફળની ઈચ્છા વિનાનો પોતાના માલિકીનો હક જતો કરી અને યુદ્ધ્યસ્વ વિગત જ્વરઃ, ભગવાને કહ્યું વિગત જ્વરઃ, તારો તને તાવ ચડ્યો છે, જ્વર એટલે પાપ, આ તાવને છોડી દે। અને અમુક લોકોને તાવ ચડ્યો હોય, અર્જુનને અહીં વિષાદરૂપી તાવ ચડ્યો છે અને એ તાવ ચડ્યો છે, તાવ એટલે ગરમ થઈ ગયો છે, પોતે કર્તવ્યનો ત્યાગ કરવા તૈયાર છે પણ યુદ્ધ કરવા તૈયાર નથી। તાવ ચડે એટલે શું થાય, ભાન ન રહે, એટલે જ્વર જ્વર શબ્દ વાપર્યો છે। આપણે ન હોય કે હું તમારી ખબર કાઢવા આવ્યો હતો કે તાવ એટલો હતો ને ભાઈ, ખબર ન રહી તમે ખબર કાઢવા આવ્યા કે નહીં। અહીંયા તાવ ચડે ત્યારે ભાન ન રહે અને ભાન ન રહે ત્યારે માણસ નિર્ણય ખોટો કરી નાખે, એટલે ભગવાને ચોખ્ખી આજ્ઞા કરી, યુદ્ધ્યસ્વ તું ભાન વિનાનો છે, હું તને કહું છું યુદ્ધ કર, જ્વર એટલે તાવ। આમાં કોઈ ડોક્ટરો છે, ડોક્ટરોનું ભણેલા હોય તો એને 104 ડિગ્રીનો તાવ થાય એટલે કંટ્રોલ બહાર હોય જાય, ડોક્ટર એવું માનશે 104 ડિગ્રી ઉપર જાય તાવ એટલે કંટ્રોલ બહાર થઈ જાય, અને કંટ્રોલ ખોઈ બેસે એટલે પછી કંટ્રોલ ખોઈ બેસે પછી ખબર ન પડે કેવો નિર્ણય કરે। તને તાવ ચડ્યો છે મમત્વનો, તને ખબર નથી તું શું કરી રહ્યો છું, લોકો તારી અપકીર્તિ ગાશે, તો યુદ્ધ કર। આમણે કહ્યું કે હું યુદ્ધ નહીં કરું, પેલા રાજકોટના લોકો થોડાક પગ મોકળા કરી લઈશ પછી હું યુદ્ધ કરીશ, એના હાથ મોકળા કરી લઈ, એ થોડાક ગાદલા આડાવડા કરી નાખે પછી યુદ્ધ કરવાનું વિચારી, એટલે બે મિનિટ માટે આપણે પણ જોડાઈએ ભગવાનના રાસમાં। જીવન બદલાય જાય હો ભગવદ ગીતા,
जीवन बदलाय जाय हो भगवत गीता।
અર્જુન ને ભગવાન કૃષ્ણ એ સમજાવી દીધું. હવે પછીના જે બે શ્લોકો છે એ શ્લોક છે, બંને ઉપસંહાર છે આખા અધ્યાયના. આખા અધ્યાયના મુખ્ય શ્લોકો છે આ. દરેક હોય ને, દરેકના ગળાની અંદર સોનાનો ચેન હોય, સોનાની ચેનની અંદર એક સોનાનું પેન્ડલ હોય અને સોનાના પેન્ડલમાં હીરો હોય. દરેક અધ્યાયની અંદર અમુક અમુક શ્લોકો આખા અધ્યાયનો ઉપસંહાર હોય. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહી દીધું છે અર્જુનને કૃષ્ણ કહે છે કે શ્રદ્ધાયુક્ત ભગવાને એટલું બધું કહ્યું, આમાં સમજી જવું જોઈએ આપણે. અર્જુનને સમજી જવું જોઈએ, અર્જુન એટલે આપણે બધા. ભગવાને કહ્યું શ્રદ્ધાયુક્ત અને અસૂયા વિનાનો જે કોઈ પણ, એક તો અસૂયા, એની અંદર અસૂયા ભાવ ન હોવો જોઈએ, અને શ્રદ્ધાયુક્ત મારા મત મુજબ જે આચરણ કરે. કૃષ્ણ કહે મારા, આવો આ એક જ એવા દેવતા છે. આ જીસસે પણ કહ્યું છે કે હું ગોડ નથી, આઈ એમ એ ગોડ સન, હું પરમાત્માનો પુત્ર છું. મોહમ્મદ પૈગંબર સાહેબે પણ કહ્યું છે કે હું તો એનો પૈગંબર છું, એનો સંદેશવાહક છું. એ કૃષ્ણ જ એવું કહ્યું કે હું પરમાત્મા છું. પરમાત્માએ કૃષ્ણએ કહ્યું કે જે મારા મત મુજબ હંમેશા આચરણ કરે છે એ દરેક કર્મોથી મુક્ત થઈ જાય. મારા મત મુજબ, એક તો એની શરત ભગવાને બે રાખી. પહેલી શરત, એક તો એ શ્રદ્ધાયુક્ત હોવો જોઈએ. હું જે બોલું એમાં એની શ્રદ્ધા હોવી જોઈએ પૂર્ણ. એનો મતલબ થાય આપણે શ્રદ્ધા અને વિશ્વાસને અલગ અલગ રીતે જોઈએ છીએ. પ્રાય આપણે શ્રદ્ધા અને વિશ્વાસને પર્યાય વાંચી ગણીએ છીએ, પણ પર્યાય વાંચી નથી. તુલસીદાસજીને આ પાડે છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. ભવાની અને શંકરનું રૂપ કર્યું છે. ભવાની કોણ છે? શ્રદ્ધા. અને ભગવાન ભોળાનાથ છે એ વિશ્વાસ છે. એટલે તુલસીદાસજી કહે છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા. કહ્યું છે કે ભવાની શંકરો વંદે, ભવાની અને શંકરોને, શંકરને વંદન છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસના રૂપમાં છે બંને, શ્રદ્ધા છે ભવાની છે. પણ એ અહીંયા ગીતાજીમાં સ્પષ્ટ થાય છે, શ્રદ્ધા એ માન્યતા કે અંધવિશ્વાસ નથી. હો, લગભગ લોકો શ્રદ્ધાને જેવા તેવા શબ્દો સાથે જોડે છે કે ભાઈ આ બધાની શ્રદ્ધા નથી, એ તો અંધવિશ્વાસ છે, એ આમ છે. પણ શ્રદ્ધા કોઈ દિવસ આંધળી હોતી જ નથી. હવે શ્રદ્ધા કોને કહેવાય ને વિશ્વાસ કોને કહેવાય, થોડાક ઊંડા ઉતરીશું આપણે બધા. કોઈની કહેલી વાત હોય, કોઈના પુસ્તકમાં વાંચેલી વાત હોય, કોઈની સાંભળેલી વાત હોય અને એ આપણે માની લઈએ કોઈના કહેવા ઉપર, આને વિશ્વાસ કહેવાય. ચુસ્તપણે દ્રઢપણે માનવી એમાં અંધ થઈને એને સ્વીકારી લે એને અંધવિશ્વાસ કહેવાય. માનવીએ અંધવિશ્વાસ જ્યારે જાતે અનુભવે, જાતે અનુભૂતિ કરે અને સમજાય મનાય એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધાની એક જ વ્યાખ્યા કરું ટૂંકમાં તો શ્રદ્ધાનો મતલબ થાય પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ, આને શ્રદ્ધા કહેવાય. કારણ કે આનો પ્રશ્નોપનિષદમાં આનો ઉલ્લેખ આવ્યો છે, વાંચવા જેવું છે. પુસ્તક મળે તો પ્રવીણ પુસ્તક ભંડારમાં છે પ્રશ્નોપનિષદ, ઘરે પુસ્તક લઈ આવજો, કાલે વાંચજો. પ્રશ્નોપનિષદ 6 પ્રશ્ન પૂછ્યા છે, અદ્ભુત પ્રશ્ન પૂછ્યા છે એમાં. સ્વામી ભાણદેવજી નું પ્રશ્નોપનિષદ તો વાંચવા જેવું છે. મેં જયારે ભાણદેવજી નું પ્રશ્નોપનિષદ વાંચ્યું એટલે એની અસર મારા ઉપર અઠવાડિયું રહી હતી. એક અઠવાડિયા સુધી મને પ્રશ્નોપનિષદ મસ્તકમાં ગુંજ્યું હતું. એની અંદર વાંચ્યું છે કોઈ? અચ્છા, વાંચ્યું હોય તો કેજો મને.
અહીંયા એ આવે તાનહ સ ઋષિ રૂવાચ, છ ઋષિઓ આવ્યા પીપલાદ નામના ઋષિના આશ્રમમાં. પીપલાદ ઋષિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ કરેલા હતા. બ્રહ્મની પ્રાપ્તિ થયેલી છે ખબર કેમ પડે કે આ માણસે બ્રહ્મની પ્રાપ્તિ કરી લીધી છે? એના કઈક લક્ષણો તો હોય ને કે આને બ્રહ્મની પ્રાપ્તિ કરી લીધી, એ બ્રહ્મ જેવો થઈ જાય. બ્રહ્મની પ્રાપ્તિ બીજું કોઈ નથી, એ બ્રહ્મ જેવો થઈ જાય. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા, ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.